वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचेन्तये ओमवतारिणे नारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એ દેશમાં અરાજકતા જે હતી એનું વર્ણન કર્યું એ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું સંત જે ઉઠે સબ મુખ करहे धोय जग्या कराई साफ सब चोका दई के सोय विप्र गये सब जेवने के भुवन माही विप्र गए सब जैवने के भुवन माही હિંડોરા ઘડી દો પોઢે નાગડકા ગામમાં સુરાખાચરના ચાર ભત્રીજાઓ સત્સંગી થયા એમણે રસોઈ આપી ભગવાન શ્રીહરિ પ્રેમથી જમ્યા ખૂબ બિરદાવ્યા એમને સાચી ટકોર પણ મહારાજે કરી અને આગળ કથા પ્રારંભ થાય છે સંતોએ જમીને હાથમુખ ધોયા અને ઉઠ્યા મહારાજ જેમાં સંતો જેમાં બધી જગ્યા સાફ કરાવીને ચોકો કર્યો ચોકો કર્યો એટલે જેમાં પછી બધું ચોખ્ખું કરવું જમવાની જગ્યા સાફ કરવી એના માટે પવિત્ર કર્મકાંડમાં બ્રાહ્મણોમાં સંતોમાં સંપ્રદાયમાં વપરાતો શબ્દ ચોકો કરવો કયો શબ્દ હરીશભાઈ વિપ્રો બધા જમવા ગયા શ્રીહરી પોતાને ઉતારાને ભુવન પધાર્યા બે ઘડી હિંડોળાની ઉપર ગયા બધા સંતો ધ્યાન કરવા બેઠા તેમના મન અતિશય પ્રસન્ન હતા જેવા દેખ્યા હોય તેવા શ્રીહરિના સ્વરૂપનું ચિંતવન કરવા લાગ્યા શાસ્ત્રોમાં લખ્યું ઘણી વાર કથામાં વાત કરું છું ઘણી વાર સુચે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમાત્મન ધ્યાન કરવા માટે ભગવાન સાથે જોડાવા માટે ધ્યાન એટલે ભગવાન સાથે જોડાવાનો માર્ગ એના માટે શું કરવું જરૂરી છે તન પવિત્ર જોઈએ અને મન પ્રસન્ન જોઈએ આજે એક બાઇબલની બહુ સરસ વાત મને વાંચવા મળી ખૂબ આનંદ થયો ચીયરફુલ હાર્ટ ઇઝ લાઇક એ ગુડ મેડિસિન ચીયરફુલ હાર્ટ ઇઝ લાઇક અ ગુડ મેડિસિન આપણી પ્રસન્નતા જ આપણા અનેક દર્દોની સારામાં સારી દવા છે થોડી થોડી વાતે માણસ અશાંત બની જાય ઉગ્ર બની જાય વ્યગ્ર બની જાય અકળાઈ જાય એ જ આપણી અશાંતિનું અશાંત મનનું પ્રતીક છે ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અપ્રશાંત ચિત્તાના પ્રસાદોપી ભયંકર ઘડીકમાં રાજી થાય ઘડીકમાં કુરાજી થઈ જાય આવી વ્યક્તિ તમને આશીર્વાદ આપે તો પણ એના આશીર્વાદ તમારા માટે અભિશાપ બની જાય ક્યારેક પ્રશાંત ચિત્તાનામ પ્રસાદોપી ઓપી ભયંકર હું ઘણી વાર કહું છું ઘણા સારા સારા ડોક્ટરો સાથે અનુભવી તબીબી માણસો સાથે મેં વાત સાંભળી છે જાણી છે અનુભવી પણ છે મેં મારી જાત ઉપર પણ આ પ્રયોગ કર્યો છે નોર્મન કઝિન્સ નામનો એક ખ્યાતનામ લેખક બહુ ચર્ચિત માણસ એને એવો અચાનક પ્રોબ્લેમ થાય મેડિકલ જનરલનો ચીફ એડિટર હતો અને એના ઘણા બધા બ્લોકેજ જીવવાની કોઈ શક્યતા હતી નહીં બધું કામ છોડી અખંડ આનંદમાં રહેવા જેટલો સમય મારી પાસે ખૂબ હશે ખૂબ લોકોને હસાવે ખૂબ આનંદમાં રહે ખૂબ આનંદમાં રહે હરીશભાઈ એણે લખેલું પુસ્તક છે બહુ ફેમસ સારા ડાયા માણસોએ વાંચવા જેવું છે થોડું ઘણું પણ હીલિંગ हार्ट પુસ્તકનું નામ છે શું છે અમેરિકાનું નોર્મન કજિન્સનું લખેલું હીલિંગ हार्ट આ પુસ્તક એણે લખ્યું છે માણસ હસતા શીખી જાય ને તો એને દવાની જરૂર જ નથી ચોર્યાસી લાખ યોનીમાં કૂતરા બિલાડા ઊંટ ઘેટા હાથી ઘોડા વાઘ બકરા જેટલા છે આ બધામાં એક મનુષ્યને જ ગિફ્ટ આપી છે ભગવાનની આપેલી યુનિક ગિફ્ટ ઇઝ લાફિંગ કૂતરો હસી શકે લાફિંગ ડોગ ક્યારે જોયો લાફિંગ લાયન ક્યારે જોયો લાફિંગ ટાઈગર દુનિયાનું કોઈ પ્રાણી હસી નથી શકતું કોણ હસી શકે છે એક એક માણસ હસવું આનંદમાં રહેવું એ ભગવાનની મનુષ્યને આપેલી મહા ભેટ છે ઘણા તો ચોવીસે ચોવીસ કલાક નામ અશોક અને હોય શોકમાં સત્સંગ સભામાં આવ્યો એવું લાગે શોક સભામાં આવ્યા છે મોઢું જ જોવાય નહીં બોલો તંબુ રાજેવું ચડાવેલું જોઈએ ટાઈટ તન પવિત્ર અને મન પ્રસન્ન આપણા આચાર્યોએ કેવું સરસ લખ્યું પ્રસન્ન મનમાં પરમાત્મા પ્રગટ થાય છે આપણું મન જ્યારે પ્રસન્ન હોય ને બહુ જરૂરી છે કેટલી સરસ નાની એવી વાત ધ્યાન કરવા સંતો બેઠા કેવી રીતે સંતો ધ્યાન કરતા હતા તમારે ને મારે મૂર્તિ સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાવવું મન અતિશય પ્રસન્ન હતા જેવા દેખ્યા હોય તેવા શ્રીહરિના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા બહાર જેવી પ્રકટ પ્રમાણ મૂર્તિ દેખાતી હતી તેવી જ અખંડ સુખ લેવા માટે અંતઃકરણમાં ધારણા કરતા હતા કુશળ કુંવરબા મહારાજના દર્શન કરતા શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું એક એક અંગ નિરખતા જાય આંખો બંધ કરતા જાય અંતરમાં ઉતારતા જાય આજનો કેમેરો ફોકસ કરીએ ક્લિક કરીએ ફોટો સ્ટોર થઈ જાય આજે પીવડા ઘનશ્યામ મહારાજના જેને દર્શન કર્યા હશે એને ખબર છે કેટલા અદભુત દર્શન આપણા મહારાજ એવા મહારાજના શણગાર એવા એ શણગાર કરનાર આપણા સંતો એવા અને સંતોના હૃદયમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ એવો હે આપણા શ્રીજી સ્વામી ઋષિ સ્વામી એવા સરસ શણગારે છે મહારાજ એવા સરસ એક એક અંગ મહારાજના ચરણાર ખુલ્લી આંખે ત્રાટક કરીને આંખનું પલકારું માર્યા વિના નિરખવા પ્રયત્ન કરીએ આંખ ભલે બળે થોડી વાર બળવા લાગે આંખ બંધ કરી દઈએ પછી આંખ બંધ કરીને એક બે ત્રણ મિનિટ સુધી એવી મૂર્તિનું એ અંગ ચરનાર કે કમળ કે મહારાજના નેત્ર આપણા દેખાય એનો અભ્યાસ કરીએ એક સેકન્ડ ટેસ્ટ કરો આંખ બંધ કરો હરીશભાઈ તમારા દીકરાનું એમ યાદ કરો એક સેકન્ડમાં દીકરો આખે આખો દેખાશે એક સેકન્ડમાં દેખાશે દીકરો ની બીજું આંખ બંધ કરો ચકલું દેખાણું કબૂતર દેખાણું બોલો બધાને દેખાણું છે મારા હરીશભાઈ આ પડે બાબુ આ પાડે ચકલું દેખાય કબૂતર દેખાય દુનિયાની વસ્તુ દેખાય બધું જ દેખાશે દુનિયાની વસ્તુ જે ચિંતવશો ઇમિડિયેટલી દેખાશે ભગવાનની મૂર્તિ એવી રીતે દેખાતી નથી એટલો અંતરમાં હજી કુસંગ પડ્યો છે એ ધોવાઈ જશે એટલે મૂર્તિ દેખાવા મળશે એક સેકન્ડમાં ખાલી એક જ સેકન્ડમાં પણ એના માટે એક એક અંગથી શરૂ કરવું પડે કોટે રવિ ચંદ્રની કાંતે કરે એવા તારા વિશે નાથ ભાષે હે ધ્યાન ધર મુક્તાનંદ સ્વામીનું કીર્તન કરોડ કરોડ સૂર્યના ચંદ્રના તેજને ઝાખું કરે એવું તેજ અંતરમાં અને તેજમાં મહારાજની મૂર્તિ ઝળહળતી દેખાય શાસ્ત્ર પ્રમાણે તો આંખ ખુલ્લી રાખીને મૂર્તિના દર્શન કરીએ છીએ ને એના કરતા આંખ બંધ હોય ને મૂર્તિ જયારે દર્શન થાય ને એનું હજાર ગણું લાખ ગણું ને કરોડ ગણું સુખ આવે છે આનંદ આવે છે આટલો તફાવત છે પણ આપણા અંતરનો અરીસો એટલો બધો મલિન છે એટલે એમાં જગતની બધી વસ્તુ દેખાય છે મૂર્તિ દેખાતી નથી નયન ને બંધ રાખે ને મેં જ્યારે તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે ને બંધ રાખે સરસ લખ્યું તમને જોયા છે તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે અંતરમાં દેખાય મીઠાસ અહિયાં છે પ્રેમ અહીંયા છે અભ્યાસ કરીએ તો મૂર્તિ માટે પણ આવું શક્ય છે એટલા માટે મોટા પુરુષો એના જીવનમાં દેખાય આંખો બંધ કરી અડધો કલાક કલાક ધ્યાનમાં બેસી શકતા કારણ કે એને મૂર્તિનું સુખ આવતું આજનો માણસ બે મિનિટ આંખ બંધ કરીને સ્થિર નથી બેસી શકતો કારણ કે મૂર્તિનો સંબંધ નથી અશાંત છે ઉગ્ર છે એનું મન એટલું બધું ભટકે છે એટલું બધું દોડધામ કરે છે

આભરણ પહેરીને દાસ પર મહેરની દૃષ્ટિકરતા કહે છે મૂકતાનંદ ભજ દ્રઢ ભાવસો સુખતણુ સર હરતા હે ધ્યાન ધ્યાન ધર અંગો અંગ પુષ્પના એક એક અંગને મહારાજની મૂર્તિના એક એક અંગને આપણે નિરખવા માટે અભ્યાસ કરીએ તમને જે અંગ ગમતું હોય ચરણાર્વિંદ મહારાજના હસ્તકમળ મહારાજનું મનોહર મુખારવિંદ મહારાજના અણિયાળા નેત્રો જે અંગ ગમતું હોય આત્મામાં જે સુખ છે કોઈ દાર્શનિક એમ લખે છે નોઈંગ ધ મટીરિયલ વર્લ્ડ ઇઝ નથિંગ ઇન ધ કમ્પેરિઝન ઓફ નોઈંગ ધ મિસ્ટ્રી ઓફ વન્સ ઓન સેલ્ફ પોતાની જાતની મિસ્ટ્રી રહસ્ય જાણવું એની કમ્પેરિઝનમાં આખી દુનિયાને જાણવું એ નથિંગ છે કશું નથી આપણા શાસ્ત્ર કહે છે આખા બ્રહ્માંડમાં જેટલું સુખ છે એના કરતા અનંત ઘણું સુખ આત્મામાં છે અને આત્મામાં છે એના કરતા અનંત 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 ગણું સુખ પરમાત્મામાં છે બાહ્ય સુખમાં ભૌતિક સુખમાં તુચ્છ સુખમાં ક્ષણિક સુખમાં ફસાયેલા આપણે અનુભવી પણ નથી શકતા આત્મામાં કેવું સુખ છે એને અનુભવવા માટે થોડી વાર સવારે આપણે પૂજા કરીએ ને પંદર મિનિટ અડધો કલાક પોણો કલાક જેવો સમય એટલી વૃત્તિને તનમય કરી દઈએ ત્યારે મોબાઈલ દૂર રાખીએ ત્યારે પરિવારને દૂર રાખીએ ત્યારે આપણા બિઝનેસને દૂર રાખીએ એકાગ્ર થઈને પૂજા કરવાનો અભ્યાસ કરો બ્લડ પ્રેશર જેવા રોગો ઘણા બધા અનિદ્રાનો રોગ ઘણા બધા રોગ તો એવા છે હરીશભાઈ એકાગ્ર થઈને પૂજા કરે ને એમાં ખલાસ થઈ જાય ધ્યાન માટેના બે શ્રેષ્ઠ સમય વહેલી સવાર અને મોડી રાત સુવા જાઓ ત્યારે પણ થોડો અભ્યાસ કરો કથા સાંભળનારા બધા ભક્તોને ધન્યવાદ આપો તમે કથા સાંભળો છો અમેરિકાનો એક મોટો રોગ જેને કે સ્લીપ ડિસઓર્ડર અનિદ્રાનો રોગ બરાબર સ્લીપ ડિસઓર્ડર આપણને ખબર નથી આ શું છે આપણે તો પથારીમાં પડીએ એટલે તરત બાબુ કાકા હે દાબેલી દાબે દબાઈ જાય પછી આપણા અનુભવમાં નથી આપને કોઈ લોકો વાત કરતા હોય તો આપણને આશ્ચર્ય થાય કારણ કે મહારાજે એવું સરસ ગોઠવી આપ્યું છે સવારે જાગીએ એટલે માનસી પૂજા સુવાજી એટલે પણ માનસી પૂજા આંખો બંધ કરી મૂર્તિમાં મન જોડી અને થોડી વાર ભગવાનની મૂર્તિમાં એકરસ થઈ જઈએ ખલાસ થઈ ગયો લો કેટલી સરસ વાત એટલા માટે મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન બાઇબલ એટલા માટે કહે છે ચિયરફુલ હાર્ટ ઇઝ અ ગુડ મેડિસિન તન પવિત્ર કરી સ્નાન કરી સરસ મજાનું કોઈને અડ્યા ન હોય શુદ્ધ કપડા પહેર્યા હોય પવિત્ર જગ્યા હોય અને મન પ્રસન્ન રાખી અને પછી ભગવાનની મૂર્તિમાં જો પરોવી દઈએ થોડી વાર મૂર્તિનું ધ્યાન કરીએ એમાં પીવડા મહારાજને થોડી વાર જો સંભાળીએ ને પણ હવે આ ઘણી વાર લાગે હિમાલયમાં જેને બરફની દુકાન ખોલો તો શું થાય અજયભાઈ શું થાય એમ ક્યારેક ક્યારેક એમ લાગે કે ભૌતિક દુનિયામાં ડૂબેલા માણસોને આધ્યાત્મિક ઊંચી વાતો કરવી ને એ કરનાર માટે મુસીબત છે કોણ ખરીદે અહીંયા પણ તમે બધા જાણો છો આ મહારાજની વાતો આપણે સાંભળીએ છીએ સંતોક અભ્યાસ કરતા મૂર્તિ જેવી બહાર દેખાય એવીને એવી મૂર્તિ અંતરમાં દેખાય એવો અભ્યાસ કરતા એ મૂર્તિને હૃદયમાં ધારવાનો અભ્યાસ કરતા એ મહારાજને મનમાં પ્રગ પ્રગટ કરવાનો અભ્યાસ કરતા આપણે બેઠા હોઈએ મહારાજ મારી બાજુમાં બેઠા છે આપણે કોમ્પ્યુટર પર કામ કરતા હોઈએ ઠાકોરજી મારી સાથે જ છે ગાડી ચલાવીએ છીએ મહારાજ મારી સાથે ચલાવે છે પાણી પીએ છીએ મહારાજને પાણી પાઉં છું જમીએ છીએ મહારાજને જમાડું છું થોડો અભ્યાસ કરો થોડો વાત નાની છે અસર એટલી મોટી છે આની ઇફેક્ટ એટલી મોટી છે આની પોઝિટિવ ઇફેક્ટ તો એટલી મોટી છે ધેટ વી નોટ ઇન ફિગર આવી રીતે સંતો ધ્યાન કરતા ધ્યાનના મહાન યોગી અરબિંદ ઘોષ રમણ મહર્ષિ આ બધાના થોડા ઘણા અનુભવો જેને વાંચ્યા હોય જાણ્યા હોય થોડો ઘણો અનુભવ કર્યો એ જ આ વાત સમજી શકે મેં કીધું ને આના ઘરાક બહુ ઓછા છે આ તો કોઈનું હીરાનો વેપાર છે ગુરુજી કહે ને મમરાના ઘરાક ઝાઝા હોય મેસુબના ઘરાક ઝાઝા ન હોય પણ તેમ છતાં એક દિવસ તો આપણે બધાએ આ રસ્તે જ ચાલવું પડશે માટે અત્યારથી અભ્યાસ કરીએ આવી રીતે સંતો ધ્યાનનો અભ્યાસ કરે છે શ્રીહરિ પોઢીને પધાર્યા હિંડોળા ઉપર બિરાજમાન થયા સંતો બધા આવ્યા સભા થઈ તેની અદ્ભુતતાનો કોઈ પાર ન હતો કેવી સભા થઈ હવે બીજું ચેપ્ટર ચાલુ થાય છે સંત મેં સંત સો બેઠે આયે નૃપ મે નૃપ હે બેઠે જાયે બરની મહિજો બરની જેતા સો આઈ કે बैठे तेता नर की सभा में न बैठत नारी भूल में करे के कोसे नारी की सभा में कब हूँ तैसे नारी की सभा में कब हूँ नर न बैठे अजान में हूँ નરન બેઠે અજાણ તબ હું જીવનના બધા પાઠ શીખવા જરૂરી છે જે ભાઈ હે આપણા શરીરમાં વિટામિન સી વિટામિન ડી વિટામિન ઈ બ્લડ સેલ રેડ સેલ બધું સરસ હોય પણ હિમોગ્લોબિન એકદમ એકદમ હાવ ઝીરો થઈ જાય તો શું થાય શું થાય બોલો જરી જતો રહી ને માણસ મરી જાય આપણા શરીરમાં બધી વસ્તુ જરૂરી છે હિમોગ્લોબિન જરૂર છે સુગર પણ જરૂર છે બરાબર સુગર ઝીરો થઈ જાય તો શું થાય બિલો થર્ટી ટ્વેન્ટી જતી રહી તો શું થાય ખલાસ થઈ જાય હિમોગ્લોબિન જોઈએ ગ્લુકોઝ સુગર જોઈએ બરાબર વિટામિન જોઈએ કેટલી બધી વસ્તુ જોઈએ એમ જીવન જીવવા માટે આ સમાજમાં સારી રીતે રહેવા માટે આધ્યાત્મિકતાના અને ભૌતિકતાના બે પાઠ જરૂરી છે એટલા માટે શ્રીજી મહારાજ માટે એવું લખ્યું ભુક્તિ મુક્તિ પ્રદાયકમ મહારાજે આલોકમાં પણ સારું થાય એવું પણ શીખવાડ્યું મુક્તિ એટલે પરલોકમાં પણ સારું થાય એવું પણ શીખવાડ્યું કેવી સરસ વાત હું ઘણી વાર કહું છું મને ખૂબ ગમે છે એટલે આદરણી મોરારી બાપુ એક સભામાં બોલ્યા ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં આસ્થા અને વ્યવસ્થા અજોડ છે અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી કોઈ પણ જગ્યાએ માં બે જણા તરત ભેગા થઈ જાય બે ના મસ્તક નમી જાય કયા દેશ ના ક્યાંથી આવે બધી વાત પછી પેલા તો કોણ આ ચાંદલો જય સ્વામિનારાયણ ભગત જય સ્વામિનારાયણ ભગત કેવી આસ્થા અને બીજી વ્યવસ્થા એનો સાધુ અલગ પડે એની સભા અલગ પડે એના મંદિરની વ્યવસ્થા અલગ પડે મહારાજે બધી વસ્તુ મહારાજ કરી જો શ્રીમદ સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણમાં મેં ઘણી વાર વાત કરી છે બેસ્ટ મેનેજમેન્ટ કોર્સ જે કહી શકાય ને એવી મહારાજ વાતો કરી છે ક્યારેક લઈશું આપણે પણ એમાંની એક વાત છે આપણે બેસીએ ત્યારે સંત મે સંતસો બેઠે આઈ સંતો હતા ત્યાં સંતો બેઠા રાજા હતા ત્યાં રાજા બેઠા વરણી હતા બ્રહ્મચારી હતા ત્યાં બ્રહ્મચારી બેઠા પુરુષો હતા ત્યાં પુરુષો બેઠા બેનો હતા ત્યાં બેનો બેઠા આવી રીતે સભા થઈ આ રાજકારણીઓની સભા તમે જોઈ છે હું તો ઇન્ડિયામાં એક બે વખત ગયો ને પચીસ હજાર પચાસ હજાર માણસો પણ એવા ઘેટા બકરા ભેગા થયા હોય આપણે કહેવાય નહીં જોકે નરેન્દ્રભાઈ મોદીએ બહુ મોટી ક્રાંતિ કરી છે રાજકારણની સભા પણ હવે અધ્યાત્મ સભા જેવી દેખાય વ્યવસ્થા હોય બંદોબસ્ત હોય શાંતિ હોય શિસ્ત હોય બધા સરસ મજાના બેઠા હોય મેં જોયેલી પેલા સભા ક્રિકેટના સ્ટેડિયમમાં લોકો સારા બેઠા હોય વ્યવસ્થા બહુ જરૂરી છે કાયદો અને વ્યવસ્થા આ બે વસ્તુ ન હોય ને હમણાં વાત આગળ આવશે જ તો આ લોક દુઃખી થઈ જાય કેવી સભા હતી સંતો ભેળા સંતો બેઠા દરબારો ભેળા દરબારો બેઠા વર્ણીઓ હતા તે ભેળા વર્ણી બેઠા વિપ્રો ભેળા વિપ્ર બેઠા વેશ્યના ભેળા વેશ્ય બેઠા શુદ્રો ભેળા શુદ્ર બેઠા અને સ્ત્રીઓ ભેળી સ્ત્રીઓ બેઠી પરંતુ પુરુષોની સભામાં ભૂલથી પણ ક્યારેય સ્ત્રીઓ બેસતી નહીં એવી જ રીતે સ્ત્રીઓની સભામાં અજાણતા પણ ક્યારેય પુરુષ બેસતા નહીં આવી રીતે ભગવાન શ્રી સભા ભરાણી એટલે સભા કેવી લાગતી હતી અદભુત લાગતી હતી કેવી લાગતી હતી વર્ણન સાંભળો જોવું એ એસી સભા કે રેતન કોવું અક્ષર ધામ બેન કબુહિ જોવું એ એસી સભા કે વૈકુંઠ ગોલોક ધામ હિ જે હો તામે સે સભા ન રહે હું અક્ષર ધામ સિવાય આવી સભા ક્યાંય શક્ય નથી એટલી દિવ્યતા ખાલી સભાની બેઠક વ્યવસ્થામાં હતી કોઈ આગંતુક નવો માણસ આવે અને ખાલી આમ બેસે ને એ સભાના દર્શન કરે ને દર્શન કરતાની સાથેના અંતરમાં ટાઢ શાંતિ વળી જાય હા વડતાલમાં સભા ભરાઈ બેઠી હતી ચાર પાટીદાર નીકળ્યા ચારે ચાર પાટીદારોને આશ્ચર્ય થયું આ હા આટલો બધો માનવ મહેરામણ અને આવી ડ્રોપ હે આવી શાંતિ પિન ડ્રોપ સાયલેન્સ આટલી બધી શાંતિ કોઈ અંધાધૂંધી નહીં અવાજ નહીં ઘોંઘાટ નહીં જેમ સૂર્યમુખી સૂર્યની સામે જ જોયા કરે એવી રીતે હજારો લાખો ભક્તો હોવા છતાં બધાની નજર ક્યાં હતી મહારાજ હતી કેવળ ફાયદાની જ વાત કરનારો માણસ કાયદાનું પાલન કરવાનું દિવસે દિવસે ચૂકતો જાય છે કોઈ પણ વાતમાં ફાયદો કોઈ પણ વાતમાં મારું શું કાયદો વ્યક્તિ માટે નથી હોતો કાયદો વ્યષ્ટિ માટે સમષ્ટિ માટે બધા માટે હોય છે તમે ગાડીમાં બેસો ને બેલ્ટ બાંધવો એ શું છે કાયદો છે ગાડી માપે ચલાવી શું છે કાયદો છે તમે આજે બેલ્ટ નથી બાંધો નુકસાન આજે નહીં થાય પણ જ્યારે થશે ને ત્યારે ભરી ન શકાય એવું મોટું નુકસાન થશે ગુરુજી સરસ વાત કરે કાયદો શાસ્ત્રનો હોય કે દેશનો હોય રોડ ઉપરનો હોય કે શિક્ષક સ્કૂલનો હોય પણ એક પણ પ્રકારનો કાયદો લોપવો ન જોઈએ ગુરુજીએ ઘણીવાર સભામાં વાત કરી છે અમેરિકાની સભામાં પણ ગુરુજીએ વાત કરી હતી અમને સંતોને પણ ઘણીવાર ગુરુજી ટકોર કરે કદાચ ભગવાનની આજ્ઞા લોપાઈ જાય ને તો ભગવાન દયાળુ છે હાથ જોડીને માફી માગશો ને તો માફ કરી દેશે પણ સરકારનો કાયદો ક્યારેય લોપવો નહીં અમને સંતોને ઘણીવાર એકાંતમાં બેઠા ત્યારે પણ સલાહ આપે ખોટું તો કરવું જ નહીં સરકારનો કાયદો લોપવો જ નહીં સરકારની જે મર્યાદાની બહાર જવું જ નહીં અને ભારતમાં સરકાર નો કાયદો બધા હે ખેલ છે છે બધા ને બોલો દસ રૂપિયામાં કિલો પસ્તીના ભાવે હજારની નોટો મળે છે અત્યારે ગંગાની ની અંદર થી કોથળા ને કોથળા નીકળે છે બોલો મૂર્ખાઓ એ જ કહેવાય ને તમે સરકારને சரnder થઈ જાઓ ભલે સરકાર ટેક્સ લેશે કોકનું તો સારું થશે ગરીબોને વેચી દો ગંગામાં નાખ કેવા છે બોલો સળગાવી દે છે લોકો બોલો એમ કહેવા તો કાગળ થઈ ગયા છે હવે એનો કોઈ ભાવ છે જ નહીં ફાયદાની વાત વિચારનારો કરનારો માણસ કાયદાને પાળવાનું ચૂકી જ ગયો તો તદંતર સુકી ચૂકી ગયો છે એવું કો તો પણ ચાલે એટલા માટે હંમેશા કોઈ પણ જગ્યાએ કાયદાની વાત આવે આપણે થોડા સાવધાન થવાની જરૂર છે આ દેશ ભલે ગમે તે આ દેશમાં છે આપણે પણ જાણીએ છીએ સો ટકા તો કોઈ જગ્યાએ આપણને મળવાનું નથી અક્ષરધામ સિવાય પણ મેં હમણાં જ વાત કરી હતી અમે ઇન્ડિયાથી આવ્યા થોડા સમય પહેલાં હમણાં જ એરપોર્ટ ઉપર આખું લેપટોપ ટેબલેટ હતું લેપટોપ હતું અંદર બધા પુસ્તકો હતા ઇમ્પોર્ટન્ટ પેપર હતા એરપોર્ટની બહાર જ અમારાથી ચૂકાઈ ગયું બીજે દિવસે ખબર પડી મેં ઇન્ક્વાયરી કરી એવું ને એવું આઈડી પ્રૂફ આપ્યું બધું જ અમને પાછું મળી ગયું આપણે શાસ્ત્ર દ્વારા જે શીખવાડીએ છીએ મંદિરોમાં પાઠ શીખવાડીએ છીએ પડી વસ્તુ કોઈની હાથે નો ઝાલેરાજ આપણા મંદિરમાં શીખવાડવામાં આવે છે મંદિરમાં તોય ફોલો નથી કરી શકતા એટલી ડિસિપ્લિન આ લોકોના બ્લડમાં છે પબ્લિક પ્લેસમાં પણ આ લોકો એટલી ડિસિપ્લિન સાળવી આપણા મંદિરો ચોખ્ખા ન હોય એના કરતાં એના પબ્લિક પ્લેસ તમે જુઓ કોઈ માણસ કચરો ત્યાં જ નાખશે માફ કરજો આપણા મંદિરોમાં આપણા મંદિરોમાં હરિભક્તો કેવી રીતે ગંદકી કરે છે મેં તો જોયું છે આંખથી વડોદરામાં એક મહિના સુધી દર રવિવારે સવારે સાડા છ થી સાડા સાત એક કલાક અમે રોડ સાફ કરવા જતા સારા ભણેલા ગણેલા સારી વાતો કરનારા માણસો કેવી ગંદકી કરે છે સ્કૂટર ઉપર જતા હોય ઘરનો કચરો સ્કૂટર ઉપર આમ જ ફેંકી દેવાનો વિચારો દુઃખ થાય ગુરુજી કેટલી સરસ વાત શાસ્ત્રનો કાયદો હોય કે દેશનો કાયદો હોય રોડ ઉપરનો કાયદો હોય ટ્રાફિક રૂલ્સ હોય કે પછી સ્કૂલનો રૂલ્સ હોય પણ કોઈ કાયદો તોડવો ન જોઈએ એમાં આપણું જ હિત છે ફેર એટલો છે માણસનો અહંકારી સ્વભાવ હંમેશા એને કાયદો તોડવા માટે જ પ્રેરે છે કોણ પ્રેરે છે અહંકારી સ્વભાવ હું કંઈક નવું કરું હું કઈ બીજા કરતા જુદું કરું હું બીજા કરતા વિશેષ દેખાવ આ એનો અહંકાર છે ને એટલે કાયદામાં ડિસિપ્લિનમાં એ માનતો નથી બેસવામાં આપણા મંદિરમાં પણ કેટલી વાર કેવું પડે લાઈનમાં બેસો હરખા બેસો તમે જો કેટલી વાર ઘનશ્યામ દાદા થાકી ગયા હું અહીંથી જોતો હોઉં દાદા હાથ જોડતા હોય પાછા અને આખી સભા વચ્ચે ખાલી ને છેલ્લે બેઠા હોય દાદા હાથ જોડતા મેં જોયું છે અહીંયાથી પણ હવે કહેવાય તો નહીં ચાલુ સભામાં એને ખાલી બાજુવાળા જોડે વાત કરવી હોય એટલો જ એનો સ્વાર્થ હોય એટલે ક્યાં બેસે બે જણા હવે તમે મને કહો ડિસિપ્લિન જરૂર છે કે નહીં બધી જગ્યાએ મેં કીધું ડિસિપ્લિન ડિસિપ્લિનનો આપણા ઇન્ડિયનોમાં મોટા મોટો પ્રોબ્લેમ છે છે ડિસિપ્લિનનો આપણે મુક્તિની વાતો કરીએ છીએ અને આ ની બધી વાતોમાં આપણે બોલો દિલ્હીને સુધારવાની મોદીને સુધારવાની ગંગાને સુધારવાની વાતો ચાલતી હતી પણ હમણાં ખબર પડી ઇન્ડિયામાં ટેક્સ જ કોઈ ભરતા નથી બોલો એકસો પચીસ કરોડની વસ્તીનો દેશ અને એક ટકો લોકો ટેક્સ ભરનારા છે ઓનલી વન પર્સન્ટ હવે કેવી રીતે દેશ ચાલે કેવી રીતે સરકાર પાસે આટલી બધી તમે અપેક્ષા રાખી શકો અને એક સબસિડી પ્રજાને અધિકારો તો સાંભળો દેશ પ્રજા માટે વિચારેલી બધી સ્કીમો તો તમે સાંભળો ત્યારે આપણને દુઃખ થાય કાયદો તૂટે છે વ્યવસ્થા તૂટે છે એમાં એક પક્ષને નહીં બધાને જ નુકસાન છે ડાયા માણસો એ છે મને હમણાં બે ત્રણ ચાર હરિભક્તો એ વાત કરી કે સ્વામી એક સ્ટોરમાં અમે જતા હતા એ લોકોએ વાત કરી કોઈ સ્ટોરનું નામ દીધું એક અમેરિકન લેડી એના છોકરાને લઈને આવી બધી વસ્તુ ખરીદી છોકરાએ કેન્ડી લઈ લીધી બહારથી નીકળી ગઈ કેન્ડીના પૈસા આપવાનું ભૂલી ગયેલી છોકરાને લઈ પાછા અંદર સ્ટોરમાં આવી એ જેવી કિંમતની કેન્ડી એના પૈસા એને પાછા અપાવ્યા બે ત્રણ વખત હરિભક્તો આપણે ત્યાં છોકરો લઈ લઈએ તો માં એનો વાં થાબડે બેટા બહુ સારું બસ આવું શીખી લેજે મારે તારી ચિંતા કરવી પડે નહીં તું તારી મેળે તારું સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવો જે પણ આવા રસ્તે એક માણસને પંદર ડોલરનો ટેક્સ ભરવાનો બાકી હતો એણે બધા પેપર ફરી કર્યા મોટો ખર્ચો કરીને પંદર ડોલરનો પણ ટેક્સ એને ભર્યો કહેવા એ માંગુ છું મહારાજ કેટલી સરસ એક વ્યવસ્થાની વાત સભાની વ્યવસ્થા એવી સરસ થઈ અક્ષરધામ સિવાય આવી સભા ક્યાંય ન દેખાય આટલું દિવ્ય વાતાવરણ આવી દિવ્ય સભાને જોઈને એસે સભા લોકે કજોયે ધર્મી જન ભયે પ્રસન્ન સોયે एशे सभा जन भये प्रसन्न सोये अधर्मी जो बली उठे जेते सत की निंदा करण लगे सारी सभा जोई धर्मी लोग राजी थया, अधर्मी लोग मन तमन्मा बली उठ्या सत्य निंदा करवा लगे અંતે તો સત્ય તો સત્ય જ છે ખોટા માર્ગ તો નાશ પામવાના જ જ્યાં સુધી અંધારી રાત હોય ત્યાં સુધી બળ રહેવાનું કેવી સરસ વાત આવી હે હંમેશા સત્ય અસત્ય અસત્યનું યુદ્ધ હંમેશા ચાલુ છે કર્તવ્ય અને અધિકાર વચ્ચેનું યુદ્ધ હંમેશા ચાલુ છે દિમાગ અને દિલ વચ્ચેનું યુદ્ધ હંમેશા ચાલુ છે લાગણી અને માગણી વચ્ચેનું યુદ્ધ હંમેશા ચાલુ છે યોગ્યતા અને આકાંક્ષા વચ્ચેનું યુદ્ધ હંમેશા ચાલુ છે આ યુદ્ધો ક્યારેય સમવાના નથી ડાયો માણસ બુદ્ધિશાળી માણસ જ આ વાતને સમજી શકે એમાં બેલેન્સ કરી શકે તો જ લાભ છે આજે સરસ વાત વાંચી હરીશભાઈ કેટલી સરસ વાત શું આ લેખક લખી ગયો અનામી લેખક છે કોઈ અંધારું જયારે આપણું હોય અંધારૂજ જયારે આપણું હોય ત્યારે ઉધાર અંજવાળું કેટલું કામ લાગવાનું અંધારું જયારે આપણું હોય ત્યારે ઉધાર અંજવાળું કેટલું કામ લાગવાનું સમજો છો ને તમે સત્યની વાતમાં આપણે થોડા સાવધાન થઈએ સરસ વાત આવે છે જુઓ સૂર્યોદય થવાથી જેમ રાત્રિ લગાર પણ રહેતી નથી એમ શ્રીહરી પ્રગટ થવાથી અધર્મી મતપંથીઓ સંતાવા લાગ્યા પછી શ્રીહરીએ સહુ સંતોને સાથે રહેલા બધા દરબારોને પૂછ્યું હું તમને કહું તે બાબતમાં તમને જેમ સમજાય તેમ કહો ધ્યાનથી સાંભળજો મહારાજ બોલે છે નાગડકા ગામમાં સુરાખાચરના દરબારમાં મહારાજ ભક્તોને પૂછે છે એક પ્રશ્ન હવે આપણે અહીંથી આગળ જવું છે પરંતુ માર્ગમાં કોળી અને જત લોકોનો ઘણો ભય છે તે લોકો લોકોને લૂંટી લે છે તો આપણે રસ્તામાં કેવી રીતે ચાલવું તે બાબતમાં તમે બધા બોલો આપણે જે તરફ જવું છે તે પ્રદેશના લોકોને કાઠી દરબાર ઉપર ઈર્ષ્યા છે ખૂબ ખાર રાખે છે તો તમે મને કહો આપણે કેવી રીતે ચાલવું જોઈએ તે વિચારીને નક્કી કરો બોલો ચાલવામાં પણ કેટલો વિચાર કરવો પડે આ તો અમેરિકામાં રહેતા હોય ને આ બધી વાતો ન સમજાય આના માટે તમારે આફ્રિકા જવું પડે એકાદવાર કાળિયાનો માર ખાવો પડે થોડો હે દાદા મહેલોના વાસી ગરીબી શું બોલો મને કરી ભગતનો ફોન આવ્યો મને કંઈક સ્વામી તમે આ દેશની રાજકારણની વાતો કથામાં ગણી લો છો મેં કીધું ભલા માણસ વી આર વન પાર્ટ ઓફ કન્ટ્રી આપણે પણ સમાજમાં જ રહેવાનું છે અમારા કપડાં પણ સમાજ આપે છે બરાબર સાધુને સંતોએ સમાજ સુખી થાય એવી વાતો તો કહેવી જ જોઈએ શાસ્ત્રમાં આવે ત્યારે આપણે કરીએ છીએ સામે છે લાવતા નથી લાવીએ છીએ તમે અરાજકતા જોઈ નથી એટલે તમે વિચારી ન શકો તમે ગરીબી જોઈ નથી એટલે તમે વિચારી ન શકો ગરીબી અતિ ખતરનાક છે અતિ ખતરનાક વર્ણન તમે વાંચો ને તો એ રૂવાડા ઉભા થઈ જાય અમે તો દેશનો ઇતિહાસ વાંચ્યો છે ગુરુજીની કૃપાથી બહુ નાની ઉંમરથી આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઇન્ડિયામાં ખૂણે ખૂણે બધે ફર્યા છીએ જોયું છે એટલે એમ લાગે કોઈનું દુઃખ એ આપણું જ દુઃખ છે દુનિયાના કોઈ પણ માણસનું દુઃખ એ આપણું છે આટલી હોવી જ જોઈએ આ દયાની ભાવના આપણામાં નથી આપણે વખોડી નાખીએ કેમ ચાલશે આવી વાત કરી સાંભળજો થોડું હમ કે રસ્તામાં ચોર લૂંટારાનો ભય છે ગમે તે માણસને લૂંટી લે છે એમાં પાછા બધાને કાઠી ઉપર તો વધારે ખાર છે ને આપણી જોડે કોણ છે

પણ અમને એમ લાગે છે તમે કહો એમ અમે બધા કરીએ સમાજે હંમેશા રિસ્પેક્ટ ઓલ બલ્ટ ફોલો વન પેલી કબૂતરની વાત છે દાણા પાથરેલા હતા ઝાડ બિછાવેલી હતી કબૂતર ખાવા તૈયાર થયા ઘરડા કબૂતરે કહ્યું બેટાઓ આવી રીતે દાણા નાખ્યા હોય ને ત્યાં ન જવાય લલચાશો નહીં ફસાશો મરી જશો કબૂતર માન્યા ઘરડા કબૂતરને દુઃખ થયું મારા દીકરા દુઃખી થાય તું એકલો કેમ સુખી થાવ ઘરડો કબૂતર ઈચ્છા ન હોવા છતાં એ પણ બધા કબૂતર જોડે બેઠો દાણા ખાવા માટે ઝાડમાં ફસાણા બધા બધા કબૂતર રડવા લાગ્યા દાદા તમારી વાત ન સાંભળી એટલે મેં દુઃખી થયા દાદા કીધું હજી સુખી થવાનો રસ્તો છે શું જો પેલો શિકારી આવે છે ને એ પેલા હું વન ટુ થ્રી બોલું એ કારે બધા પાંખ વીંજો ખબર છે ને વાત તો શું થશે એ કારે પાંખ વીંજો આપણી સંપની તાકાત એવી છે જોયું એકને ફોલો થવામાં આપણા દેશની દુર્દશા એ જ છે અરાજકતા થવાનું કારણ દરેક માણસ ખંડિયા રાજા બરાબર દરેક રાજા પોતપોતાના અહંકારમાં પોતાની જ વાત સાચી પોતાની જ વાત માનીને પકડીને બેઠા જેના કારણે સત્યને કોઈ સ્વીકારી ન શક્યો બાજુના રાજા ઉપર આક્રમણ કર્યો તો બીજા બધા રાજા રાજી થાય એવી દશા હતી એક હજાર વર્ષ કરતા વધારે ભારત ગુલામ રહ્યો એક હજાર વર્ષ કરતા વિચારો જ્યાં સત્યની વાતો થાય છે જ્યાં ધર્મની વાતો થાય છે જ્યાં કેવા મહાન આચાર્યો જ્યાં કેવા ભગવાન થાય છે એ દેશની કેવી દુર્દશા વિચારો અને આ જે દુર્દશામાંથી થોડો ઘણો બહાર નીકળે છે તો હજી જો ચાલુ જ છે ને મંથન ફોલો વન રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન હેટ નન વ્યવસ્થા તો જ થઈ શકે કહેવાય છે ને એક માણસને ફોલો થઈએ તો જ વ્યવસ્થા થાય ને મુક્તાનંદ સ્વામી કેવી સરસ વાત કરી પછી આખી સભાએ કહ્યું મુક્તાનંદ સ્વામીની જેમ જ કહ્યું બધાએ આપની જે આપને જેટલી વાત સૂજે તેટલી મહારાજ બીજા કોઈને સૂજે જ નહીં અને હે હરી અત્યારે આપ જેટલા હરિભક્ત કહેવાય છે તે બધાનું હિત કરવા માટે વિચરણ કરો છો અને આપનું મુખ્ય કામ પણ એ જ છે તે રીતે બધા હરિભક્તોનું હિત થાય એવી બાબતને આપ જાણો છો દેશ સારા થાય કે ખરાબ થાય તે તો બધું આપના હાથમાં છે કોઈ ગામમાં એક બે ચાર હરિભક્ત હોય તો પણ ઘણા તે પણ ઘણા ગરીબ હોય ખેતીમાં મહેનત કરી નિર્વાહ કરતા હોય છે તેમાં પણ અત્યારે બે બાબતનો ભય ઘણો રહ્યો છે મહારાજે વાત કરીને એટલે હવે હરિભક્તોએ વાત કરી મહારાજ એક ભય નથી આવા તો ઘણા ભય છે સાંભળજો બધા ભય અત્યારે ચાલુ છે એક તો સશસ્ત્ર ઘોડેશવાર લૂંટારાના ટોળા ને ટોળા એ બહુ મોટો ભય છે અને બીજું મોટા રાજાઓનું લશ્કર એ બે તો પ્રજાને ખૂબ પીડે છે બોલો આ ટોળે ને ટોળા એટલે આતંકવાદ ગમે ત્યાં આવી પાંચ પચાસ માણસોને સો બસો માણસોને પાડી દેવા મારી નાખવા જૂના સમયમાં ઘોડેશવાર હતા પછી ધાડ આવ્યા પછી લૂંટાર આવ્યા હવે કોણ એવા કોણ એવા હવે આતંકવાદી અને બીજી બાજુ લાજાઓ લશ્કાર આ કોંગ્રેસી બધા કૌરવ કુળના એ છે ને ધોળા ડગલા પહેરી પહેરીને તમે જુઓ કેવી રીતે દેશને તબાહ કર્યો કેવી રીતે દેશને લૂંટી નાખ્યો હજી લૂંટે છે ને કેવી રીતે લૂંટે છે ખરેખર સમાજે જાગવાની જરૂર છે ઘણા લોકો કે સ્વામી આ આ બધી વાતો આજ વાત જીવન જીવવાની વાત એનું નામ કથા રાઈટ મુક્તિની ચર્ચા મોટી મોટી કરશું મૂર્તિની મોટી વાતો કરશું પણ સમાજ જીવનની વ્યવસ્થા આપને ખબર નથી હું તો હજી બધાને કહું છું ભારત દેશની ખૂટતી મોટા મોટી એક જ કડી છે મેં કહ્યું હતું આફ્રિકામાં ટાન્ઝાનિયા નામનો કન્ટ્રી છે ટાન્ઝાનિયાના વાઇસ પ્રેસિડેન્ટ જુલિયસ નરેરે એને અંગ્રેજીમાં વર્ષો પહેલા પ્રવચન કર્યું હતું ત્યાંના મિલિયનર ઇન્ડિયનો છે અત્યારે પણ આપણા બહુ સારા હરિભક્તો છે આપણા રવજીભાઈ મોસી આફ્રિકા વાળા લોયાધામના મુખ્ય દાતા ઇત્યાના છે વર્ષો પેલા કહ્યું હતું મૂળ ગત રીતે દરેક ભારતી અતિ બુદ્ધિશાળી છે દરેક ભારતી અતિ બુદ્ધિશાળી છે પણ જયારે ભેગા થાય છે ને ત્યારે આખલાની જેમ વર્તે છે બોલો લડે છે અંદરો અંદર આપણી યુનિટી નથી ને એ જ આપણો એક મોટા મોટો દોષ છે દેશ માટે કોઈ સારું કરે છે તો કદાચ આપણાથી થાય તો એને એને સહકાર આપીએ ન થાય તો આપણે રહીએ પણ એના વિશે જયારે નેગેટિવ ચર્ચા થાય કોઈ સારું કરતો હોય એમાં સામે દસ જણા ખોટું કરવા આવી જાય કેવી અરાજકતા તમે જુઓ તમે તો જાણો છો જાજી વાત ક્યાં કેવી ગોધરાનો હત્યાકાંડ તમે ક્યાં જોયો હોય અમે તો ઇન્ડિયા હતા એના ચાર પાંચ દિવસ પછી જ ટ્રેન સળગી ચાર પાંચ દિવસ પછી જયારે મેં ગોધરા તો બહુ મોટું સત્સંગનું આપણું ગામ છે આખા ગામમાં સત્સંગ છે સારામાં સારો સત્સંગ નંબર વન સત્સંગ હરિભક્તોનો અને જે આપણું મંદિર છે કાછિયાવાડનું એકદમ બોર્ડર લાઈન ઉપર એકદમ હું તો ત્યાં મહિનાઓ રહ્યો છું પાછળથી જ બીજો વિસ્તાર શરૂ થાય સમાજનો દોષ ઓછો હોય છે પણ એને ચડાવનારા જે તત્વો છે ને અંડર વર્લ્ડ ડોન જેને કહેવાય છે ને એ લોકો એટલી મોટી આમાં ભૂમિકા ભજવતા હોય છે નિર્દોષ માણસોને અથડાવીને બધાને ખલાસ કરી નાખે એ ટ્રેન સળગેલી જોયું હોય ને કોઈ આપણને એમ થાય આટલી અરાજકતા તો ન હોવી જોઈએ હોવી જોઈએ દાદા આવી અરાજકતા હોવી જોઈએ માતાઓ બહેનો ઉપર ગમે ત્યારે ગમે તેવા અત્યાચારો થાય આટલી હદ સુધીની અરાજકતા તો ન જ હોવી જોઈએ અને એ સમાજ ભૂલી જાય પાછો એમાં પાછી દયા ની વાત કરે કોઈ કાયદો લાવે છે કોઈ વ્યવસ્થા લાવે યાકુબ માટે યાકુબ મેમણ માટે કેટલી દયા માગી લોકોએ કેવી દયા માગી તમે વિચાર તો કરો કોના માટે દયા માગે છે અફજલ ગુરુ માટે આ તો ફાંસી ચડી હમણાં આપણને એમ થાય આતંકવાદી લીલા લેર કરે અને ભગવાન રામના ભક્તો હોય કે ભગવાનના ભક્તો હોય નિર્દોષ માણસો હોય તદ્દન આટલો બધો આટલું બધું હદ સુધીનો અનબેલેન્સ હોવું જોઈએ હિટ એન્ડ રન કેસમાં પેલો કોણ કહેવાય છે ને વર્ષો સુધી બોલો નિર્ણય ના થઈ શક્યો કે ગાડી એને ચલાવી કે ડ્રાઈવરે ચલાવી ખોટું ને ખોટું સુપ્રીમ કોર્ટ સુધી બધા ચૂપ એક એક્ટરને બચાવવા માટે અને દેશના સૈનિકો બરાબર દેશના સારા માણસો સજ્જન માણસો મરી જાય તો પણ એનો કોઈ નિર્ણય આવી ન શકે સમાજની વ્યવસ્થા અરાજકતા કેવી હોય જુઓ બળજબરીથી અનાજ અને ઘાસ લઈ જાય છે મહારાજ લૂંટારાના ટોળાઓ આંગણેથી પશુઓને ઉપાડી જાય છે ધનવાન માણસ હોય તેને પણ તેઓ લૂંટી લે છે ગુજરાતમાં ઓછું છે ઘણું ઓછું છે કારણ કે ગુજરાતની ભૂમિ સંસ્કારની ભૂમિ બરાબર પણ તમે બિહારમાં જાઓ અમે પરીક્ષા આપવા ઉત્તર ભારતમાં જતા ત્યાં મહિનાઓ સુધી રહેતા ઉત્તર ભારત જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ભગવાન શ્રી રામ પ્રગટ થયા સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ પ્રગટ થયા એ ઉત્તર ભારતની દુર્દશા અમે સંતોએ જાતે જોઈએ છીએ સાત સાત માણસના મર્ડર થઈ ગયેલા અમે જાતે નજીકથી એ ઘટનાને આખી જાણીએ છીએ આપણને દુઃખ થાય કોણ નિર્ણય કરશે શું જે માણસ લાઠી આવું કરે છે નથી થઈ શકતું પણ કોઈક સારું કરે છે તો આપણે એટલું તો કરીને સહયોગ આપીએ આપણે આપણું જ વિચારીશું ટમેટા બટેકા સસ્તા થાય આટલું જ વિચારીશું મારા પરિવારને લાવશું આટલું જ વિચારીશું હજારની નોટ મળી ગઈ એટલે મોઢું બંધ કરી દેસુ આટલું જ વિચારીશું આ સ્વાર્થે આ તુચ્છ સ્વાર્થે ભારત દેશને ખલાસ કરી નાખ્યો ઇતિહાસ વાંચો ભારત દેશનો આ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટી ગયું કેમ અમેરિકાની જનતાને યાદ રહેવું જોઈએ એક વાર આવો હુમલો થયો હતો આતંકવાદ સામે આ દેશની જનતા સાવધાન રહેવી જોઈએ ફરીવાર આતંકવાદ આ દેશની અંદર ન આવે એના માટે ધ્યાન રાખવું જોઈએ બરાબર ને એટલા માટે જ ને પોતાના દેશનું ગૌરવ દેશનું ઇતિહાસનું જ્ઞાન હોવું જોઈએ પ્રજાને સમાજને આપણા દેશમાં કેટલા હુમલાઓ થયા છે કેટલા હુમલાઓ આપણા દેશમાં થયા છે પુસ્તકમાંથી બધું કાઢી નાખ્યું છે અત્યારે હરીશભાઈ અત્યારના નવા બાળકને આપણા દેશની કેવી દુર્દશા હતી પચાસ સાઈઠ વર્ષ પહેલા કોઈને ખબર નથી સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા નથી ખબર શું જવાહરલાલને લાલ ગુલાબ આપીને તમે એકને જ ચમકાવાના એટલું મોટું પાપ આપણા દેશની અંદર થયું છે એટલું મોટું પાપ ભગવાન ક્યારેય સમાજને માફ નહીં કરે પ્રજાને પણ માફ નહીં કરે આ તો સંતોના આશીર્વાદથી ભગવાનની કૃપાથી ગુણાત્યાનંદ સ્વામી જેવા ચિઠ્ઠી નાખેલી એમણે રાજકતા જોઈતી સ્વામીએ પણ બહુ સંતો હેરાન થયા છે ચિઠ્ઠી નાખેલી શું એક ગઈ જેવો રાજા અને રઘુવીરજી જેવા આચાર્ય મહારાજ મોકલજો સારા આચાર્ય હોય તો સંપ્રદાય સુખી થશે અને સારો રાજા હશે તો દેશ સુખી થશે આવી રીતે સાધુઓ માળા કરતા પ્રાર્થના કરતા અને એના એવા મોટા સદગુરુ સંતોના આશીર્વાદથી આજે બે રીતે સુખ છે સંપ્રદાયમાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ પણ એવા જ છે દેશનો રાજા અત્યારે પણ એવો છે ગુજરાતમાં એટલું બધું કરફ્યુ અમે જોયેલું અમે વડોદરા ભણતા અમે તો નાના બહુ ખબર ના પડે પણ અમે સવારે ચાલીન વાડી મંદિર દર્શન કરવા જઈએ એટલે એરિબોગ તો કેશો મેં આજે નહીં જવાય કેમ આજે તો કરફ્યુ છે ત્યાં સ્ટેબિંગ થયું છે બે માણસને પાડી દીધા છે ભરૂચની આસપાસ પાલે ટંકારિયા કેવી રીતે ગાયો કેવી રીતે કપાતી ખાલી હિન્દુઓને ઉશ્કેરવા માટે કેવી રીતે કાપતા અમેરિકામાં બેઠેલા લોકો ન ખબર પડે આ બધી વાતો મેં કીધું ને જાણી નથી દુઃખ જેને પડ્યું નથી એ દુઃખને સમજી જ ન શકે એ તો ગાય જાણે બરાબર આપણે ગાયને માતા માતા ખાલી કરીએ છીએ શું એની રક્ષા કરવાની જવાબદારી નથી આપણી અજયભાઈ નથી આપણે ન કરી શકીએ કરતો હોય તેને બિરદાની જવાબદારી નથી કરપાત્રીજી મહારાજ ગૌહત્યા બંધ કરાવવા માટે કેટલી વાર જેલમાં ગયા જો ઇતિહાસ જાણો કાયદો ને વ્યવસ્થા પશુ માટે પણ સારી હોવી જોઈએ માણસ માટે પણ સારી હોવી જોઈએ આ દેશમાં જો કુતરાય સુખી છે એટલે માણસો સુખી છે સામાન્ય જનતા બિચારા દુઃખી બહુ સમજવા જેવી વાત છે બધી ક્યારેક ક્યારેક દુઃખ થાય જે ન્યાયતંત્ર છે એ જ મોટું અન્યાય કરનારું તંત્ર બની જાય વાળ પોતે જ ચીભડાને ગળવા લાગે તો શું થાય વાળ પોતે ચીભડાને ગળે તો એ ચીભડાની રક્ષા કોણ કરે આપણી કોર્ટો વેચાઈ ગયેલી પણ આપણે જાણીએ છીએ એટલે કહીએ છીએ બરાબર આપણે કોઈને દોષ નથી દેતા બધા એવા ખરાબ નથી હોતા પણ એમાં બે ચાર એવા માથા ભારે તત્વો હોય છે બધું કામ પૈસાથી થાય કાળાનું ધોળું ધોળાનું કાળું તદ્દન નિર્દોષ માણસ હોય ફાંસી ચડી જાય ને એકાદ ગુનેગાર ડોમિસને ને બચાવવા માટે આવું તો કેટલું ખેલાય છે ત્યારે સાવધાન થવાની જરૂર છે છે આપણા દેશમાં અત્યારે જાગૃતિ આવી ત્યારે આપણે તમારા સગા સંબંધી સ્વજનો દેશમાં રહેતા હોય એને સારી વાત સાચી વાત કહેવી જોઈએ સ્વાર્થથી પરે ઉઠીએ બરાબર ખાલી અનામતની વાતોમાં આપણે ન જઈએ ઓનલી ફોર રિઝર્વેશનમાં ન જઈએ ડિઝર્વેશન માટે થોડી ચિંતા કરીએ પટેલો એ આંદોલન કરીને કેટલાક કરોડોનું હજારો કરોડનું કેવી રીતે નુકસાન કર્યું આપણને દુઃખ થાય આંદોલન હોય પણ કોઈ સારી દિશામાં હોવું જોઈએ એકલો સરકારનો જ દરરોજ દોષ કાઢવો એકલો સરકારનો જ દરરોજ દોષ આપણને કોઈ તુચ્છ વાતોમાં અથડાવી જાય છે આપણે ભટકાવી જાય છે આપણા ટુકડા ટુકડા કરાવી નાખે છે બરાબર ન્યાયતંત્ર જુઓ પ્રજાતંત્ર જુઓ શિક્ષણ તંત્ર જુઓ આ જેએનયુ ની વાત આપણે સાંભળીએ ભારત તેરે ટુકડે હોગે ઇન્શાલ્લા ઇન્શાલ્લા અબજલ હે શું શિક્ષણ એટલા માટે ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં એક વાર નહી અનેક ચર્ચા થઈ છે વિધર્મીઓનું આક્રમણ હદ બારું જયારે વધ્યું છે ત્યારે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે મહાત્મા ગાંધીના આ વાત નહોતી ગમતી એટલે મહાત્મા ગાંધી ભગવાન સ્વામીના અત્યંત વિરોધી થઈ ગયા હતા પણ બાપુને બહુ વિચાર આગળનો નહોતો બાપુએ આગળનું નહોતું વિચાર્યું શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો હવે હદ થાય છે આ અયાસી વિલાસી રાજાઓએ મારા સાધુને સમાજને પ્રજાને ગાયોને સ્ત્રીઓને બધાને હેરાન કર્યા છે મહારાજે સંકલ્પ કર્યો હવે પશ્ચિમમાંથી એક લાલ મોઢાવાળો રાજા આવશે અંગ્રેજ સરકાર ભારતમાં આવી કાયદો વ્યવસ્થા લાવી બરાબર કાયદો નહીં રાજાનો ધર્મ છે દંડ એ રાજાનો મુખ્ય ધર્મ છે વાંચો તમે રાજા જો દંડ નહીં આપે તો અધર્મ ઉપાધિ શાંત થાય ખરી શાંત થાય ખરી ઈ દયાની વાત કરે આ બાપુ જે પોસ્ટ ઉપર હતા મહાત્મા ગાંધી એમની જગ્યા એકલી દયાની નહોતી એમણે બે હાથમાં દયા દંડ રાખવાની જરૂર હતી પણ એ જગ્યાએ પહોંચીને પણ એમણે એકલી દયાનો જ પ્રયોગ કર્યો એની એ જ ભૂલને લીધે આખો દેશ તબાહ થઈ ગયો જુઓ તમે દેશની દુર્દશા આવી ગઈ દેશમાં મુસલમાનોનો પ્રોબ્લેમ ખરેખર નથી દેશમાં જે કોઈ છે બધા ભારતીયો છે આ રીતે દેશ ચાલ્યો હોત વિભાજનની નીતિ નોતી જરૂરી બરાબર પેલા ખુશવાહાનું ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક તમે જુઓ આપણને રૂવાડા ઉભા થઈ જાય આપણને એમ થાય આટલી આટલી હત્યાઓ લોહીની નદીઓ વહી ગઈ તો આપણા દેશની ઊંઘ ન ઉડી હજી ઉગડી નહીં ઊંઘ અને હજી લોકો બસ થ્રીજી ફોરજી એમાંથી જ બહાર નથી નીકળતા રિલાયન્સ જીઓ એમાંથી જ બહાર નથી નીકળતા દૂધ બટેકા ટમેટા સસ્તા થાય એમાંથી જ બહાર નથી નીકળતા પાંચસો હજારની નોટ મળી એમાંથી જ બહાર નથી નીકળતા દેશનું કોણ વિચારશે સમાજનું કોણ વિચારશે આવતી પેઢીનું કોણ વિચારશે ત્યારે આપણને વિચાર આવે અત્યારનું જે તંત્ર દેશનું ચાલી રહ્યું છે ભારતનું જેમાં સમાજનું હિત કોઈ પક્ષપાત વગર સત્યનું હિત આવનારી પેઢી માટે સુખ દેશમાં કાયદો અને વ્યવસ્થા આ બધાનું પોષણ થાય શિક્ષણ અને સુધારો બધું આ દેશમાં થઈ રહ્યું છે ત્યારે આપણે આપણાથી થાય તો સહયોગ આપીએ આપણાથી થાય તો આપણા સગા સંબંધી હોય એને પણ વાતથી વાકેફ કરીએ કદાચ તેઓ કોઈ માણસને પકડીને લઈ જાય તો તેની કોઈ મદદ કરતા નથી લો પકડીને લઈ જાય તો ગુનેગાર જેલમાં દંડ જ કોને આપે અરાજકતા કેવી જો તેની પાસેથી ધન કઢાવાને માટે જમપુરીને જેવું દુખ આપે છે બોલો પેલો બિચારો ન્યાય માગવા ગયો હોય તો એને દંડો મારે શું માગે એની પાસેથી ચોર ચોર ચચેરે ભાઈ વળી જે રાજા કહેવાતા હોય તેમને પ્રજા ઉપર કઈ દયા હોતી નથી અધર્મ કરવાથી તેમની બુદ્ધિ અતિ મલિન થઈ ગઈ હોય છે તેઓ પ્રજાને નિત્ય નવું દુઃખ દેતા હોય છે બધી વાત છે કે અત્યારે આ કોંગ્રેસ કેજરીવાલ શું કરે છે શું કરે છે તમે મને કહો ખોટી લાલચો આપી ખોટા ભાષણો ખરી તુચ્છ વાતો કરી ક્ષણિક લાલચ આપી લોકોને કેવા અંધારામાં નાખે છે સાવધાન થવાની જરૂર છે હું એટલા માટે નથી કેતો આ શાસ્ત્રમાં વાત આવે છે આવું નવું દ્રશ્ય આપણને દેખાય છે રાજાઓ તો એટલા બધા બુદ્ધિહીન થઈ ગયા છે તેઓ જેમ પ્રજા દુઃખી થાય તેમ મનમાં આનંદ માને છે અને પ્રજાના સુખને તેઓ દેખી શકતા નથી લો પ્રજા દુઃખી થાય એમાં જેનો આનંદ હોય કારણ કે દુઃખી થાય અથડાયા કરે અંદર અંદર તો જેનો રોટલો શેખાય એને રોટલા મતલબ છે એને ખુરચિયા મતલબ છે

બધું થતું હતું બ્લેક મની થી પટારાન પટારા ટ્રકો ની ટ્રકો પૈસા ભરીને પડ્યા હતા લઈ જાલે બે હજાર સૈનિક પથ્થર મારજે એક પથ્થરો મારવાના બે હજાર એક પથ્થરો મારવાના પચીસો નવરો બેઠો માણસ શું કરે કેવી અરાજકતા જુઓ તે રાજાઓ જ્યાં દુખી તે રાજાઓ જ જ્યાં દુખી કરતા હોય છે આજે પ્રજાને પછી કોણ સુખ આપશે બધા લોકો દુઃખની દશામાં જ ફરતા હોય છે કોઈ ક્યાંય સ્થિર થઈને રહી શકતા નથી હવે આપ જ તેમને કંઈક મદદ કરો તેમને કંઈક સુખ થાય આપના સિવાય પ્રજાને કોઈ સુખી નહીં કરી શકે સરસ વાત છે અત્યારના સંદર્ભને સમજાવે એવી વાત છે અજયભાઈ અમેરિકા માટે પણ ઘણા કહેતા હતા કે આ આવે આ આવે બરાબર મને પણ ઘણા કહેતા હતા કહેતાક્ષી પ્રાર્થના કરો મેં કીધું અમે તો ભગવાનને એટલી પ્રાર્થના કરતા શીખ્યા છીએ કે મહારાજ જેમાં સારું હોય એ કરજો અને ઠાકોરજી ડોનાલ્ડભાઈ ટ્રમ્પને મોકલ્યા છે તો આપણે સ્વીકારી લઈએ ભગવાનને પ્રાર્થના કરીએ એના દ્વારા આ દેશ પણ ખૂબ માનવતામાં પ્રજાના હિતોમાં બરાબર માનનારો દેશ છે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના નહીં થઈ ન થઈ હોત અને અમેરિકામાં માનવતાની નીતિ પ્રગતિ ન હોત તો અત્યારે આખી દુનિયાનો નકશો કેવો હોત તમે ઇતિહાસ નથી વાંચ્યો એટલે તમને ખબર ન પડે પહેલું ને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું યુનોની સ્થાપના થઈ અમેરિકાની પ્રજામાં માનવતા પ્રગતિ ભગવાને કોઈ પણ દ્વારા અને માનવ હિતોનું મૂલ્ય જળવવા માટે આખી દુનિયામાં ઝુંબેશ ઉપડી કે ભાઈ આપણે લડીશું તો આપણું જ હિત છે કોનું હિત છે આ ભાવના જાગી અને માનવતાને બચાવવા માટે જે ભાવના જાગી એમાં સિત્તેર વર્ષથી શાંતિ છે થોડી ઘણી બાકી તો આ પૃથ્વીનો પ્રલય બહુ દૂર નથી હવે આમ જુઓ તો આ ન્યુક્લિયર વેપન્સને બધું હવે દૂર નથી એકવાર પ્રયોગ થઈ પણ ગયો છે તમે જાણો છો બરાબર માટે ભગવાનને પ્રાર્થના કરીએ રાજા દ્વારા પ્રજાનું ધર્મનું રક્ષણ થાય શાસ્ત્રમાં પણ લખ્યું રાજા ઈશ્વરનો અંશ છે ઈશ્વર રાજામાં રહીને કાર્ય કરે છે પ્રજાએ જાગૃત એ રહેવું જોઈએ કે જ્યારે રાજાને ચૂંટવાનો સમય આવે ત્યારે સારી રીતે આપણે ચૂંટીએ વિચારીને આપણે ચૂંટીએ આપણું જ નહીં પોતાનું જ નહીં આખા દેશનું હિત વિચારીને ચૂંટીએ તેમાં ભગવાન સારું જ કરે મહારાજે જે નિર્ણય કર્યો છે પણ આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ આ ખૂબ આજના સંદર્ભમાં વિચારવા જેવી વાત છે મોટા ભાગના ધાર્મિક માણસો છટકી જતા હોય છે એમ કહીને ભાઈ આપણે આ બધી માથાકૂટમાં પડવું સારું નહીં આપણે ભાઈ ભગવાનનું ભજન કરી લેવું આપણે કલ્યાણની વાતો કરી લેવી ભાઈ કલ્યાણ દેશ જ અરક્ષિત છે ત્યારે આપણે મુક્તિની વાતો ક્યાં કરવાના કરવાના બીજા વિશ્વયુદ્ધમાં વિરસદ વાળા જ્ઞાનજીવન સ્વામીના દાખલાઓ પારલા વાળા રમણકાકાએ મને પોતે કહેલા સ્વામીના જીવનમાં લખ્યા છે મોટા મોટા સદગુરુ સંતો કેવી રીતે ભગવાનને પ્રાર્થના કરતા એટલે કોઈ પણ નું દુઃખ એ આપણું દુઃખ છે ભારતના લોકો ભારતમાં પણ ગુજરાત બહારના લોકો યુપીમાં એમપીમાં બિહારમાં છત્તીસગઢમાં કેવી રીતે બિચારા નિર્દોષ માણસો દુઃખી છે આ પૃથ્વીમાં જ્યાં જ્યાં હમણાં આપણે નેપાળ ગયા જે ભાઈ તમે જોયું ને નેપાળની અરાજકતા અત્યારે ચાલુ છે કેટલા વર્ષોથી કેવા દુઃખી માણસો જોયા ને તમે નેપાળની ગરીબી અત્યારે સ્પર્શી જાય આફ્રિકાની વાત ન થાય ઇંગ્લેન્ડ થાઈલેન્ડની તો વાત જ ન થાય માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રજાનું હિત રાજા દ્વારા જ થાય છે તો રાજામાં રહીને ભગવાન સારું કાર્ય કરે ભારતની અત્યારે સારી દિશામાં પ્રગતિ થઈ રહી છે ત્યારે સારી દિશામાં સમાજ પણ જાગૃત થાય ટેકો આપે એવું અત્યારે જો કે સમાજનું પણ વર્તન છે પણ તેમ છતાં જે જે માણસો કથા સાંભળે છે પોતાના સગા સ્નેહી હોય એના મનમાં કંઈક ખોટી વાતો તુચ્છ વાતો હોય આપણે સમજાવવા જોઈએ મને ઘણા વોટ્સઅપ કરે ને મેસેજ કરે ને મેસેજ આવે એટલે હું રિપ્લાય કરું હજી હજી લોકો તો મોદી ગમતો જ નથી ઘણા બધા એવા છે મોદી બહુ મોટો સમાજ છે આપણને દુઃખ થાય જે રાજા આટલી મહેનત કરે છે આપણા સારું કરી ન થાય તો મોન રે આપણે ન સમજાય તો રહીએ બરાબર વિરોધમાં પ્રવૃત્તિ કરીએ એ બહુ નુકસાન છે એક વ્યક્તિને નુકસાન નથી આખા દેશને નુકસાન છે સરદાર વલ્લભભાઈ પટેલ ન આવ્યા એનું નુકસાન આ સિત્તેર વર્ષથી દેશ ભોગવે છે ત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલ આવી ગયા હોત ખરેખર આજે હરીશભાઈ ત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલ આવી ગયા હોત આવવાના જ હતા પણ એ જો હોત તો આજે ભારત જુદું હોત તો સિત્તેર વર્ષ ડીલે આપણે છીએ તો આજે એક મેં કીધું રાજાનો ધર્મ દંડ અને દયા બંને છે તો આવી રીતે જયારે સમાજ ચાલી રહ્યો છે અને તમને મારા હૃદયની વાતની અનુભવની વાત કરું વડોદરામાં આપણા ગુરુકુલમાં કામ કરનારા ચાર પાંચ મુસ્લિમ માણસો આવતા એ લોકો સાથે મને મળવાનું થાય ઘણી વખત મુસ્લિમો પણ વધારે વધારે વોટિંગ નરેન્દ્ર મોદીને આવતા કારણ કે દરેક સમાજને શાંતિ ગમે છે કોઈને અશાંતિ નથી ગમતી ગુજરાતની શાંતિના સ્થાપક એની અમુક વાતો મને એ લોકોએ જ્યારે કરી ત્યારે આપણને થાય આપણો હિન્દુ સમાજ ઘણી વાત નથી સમજી શકતો એ સમાજ પણ સમજી શકે છે જાતિના ભેદ જાતિ જાતિના વેર ધર્મ ધર્મના વેર સંપ્રદાય સંપ્રદાયના વેર રાષ્ટ્ર રાષ્ટ્રના વેર આ બધા નીકળી જવા દેશની વાત આવે ત્યારે ધર્મ નહીં જાતિ નહીં બીજું કશું નહીં બસ આપણો દેશ કેમ કે દેશ સુખી તો બધું બધી જાતિ સુખી થવાની બધા સમાજ સુખી થવાના વાત સાચી ને જે ભાઈ એટલે આ કોઈ પક્ષપાતી માણસ નથી પણ એનું એક ટૂંકું ગણિત એટલું છે કે કોઈએ ગુનો કર્યો છે તો એનો એનો દંડ કરવામાં દસ વર્ષ ન કાઢવા જોઈએ બરાબર એમ નિર્ણય થઈ જવો વાત તો સાચી જ છે ને એટલા માટે આપણે અત્યારના સંદર્ભે આ વાત એમાં ખાસ હિન્દુ પ્રજા માટે જે પ્રજા કાયમને માટે અંદર અંદર અથડાતી જ આવી છે હજારો વર્ષથી એના માટે આ વાત મહત્વની છે આવતી ખાલી આપણે થોડી વાત લઈશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे